વચનામૃત શાસ્ત્ર જે છે, જેમ વેદોમાં પરમાત્મા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ગુણો કહ્યા છે, તમે વિદિત્વાથી મૃત્યુમેતી નાન્ય પંથા વિદ્યતે અયનાય, ઉપાસના માટે સાકાર સ્વરૂપની નિષ્ઠા બતાવવા માટે વેદો જે કહે છે તમે વિદિત્વા નતુ તદે વિદિત્વા, સાકાર સ્વરૂપ પરમાત્માનું એ વેદોએ પ્રતિપાદન કર્યું છે, એ જ વાત ભગવાન સ્વામીના પ્રભુ પોતે પ્રગટ, જે અનંત કાળ પહેલા આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે જે પરમાત્મા પોતે વાણી બોલ્યા એ વચનામૃતમાં ભગવાને સાકારપણે સ્થાપિત કરીને આપણે સમજાવ્યું છે. આવી જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ દિવ્ય વાણી વિશે ભક્તજનો, એક તો પરમાત્માનું સાકાર સ્વરૂપનું પ્રતિપાદન સંપૂર્ણપણે કહ્યું છે, એ સાથે સાથે પરમાત્માનું નિર્વિકાર પણ એ જ રીતે સમજાવ્યું છે, અને એ જ સાથે જે વક્તાશ્રીએ પણ ધ્યાનના માધ્યમથી જે વાત કરી એ પરમાત્માનું સદા પ્રગટપણું એ પરમાત્માએ પોતે સમજાય. પરમાત્મા ક્યારે પરોક્ષ નથી થતા એ વચનામૃતના પાને પાને આપણને સમજાવવામાં આવ્યું છે, અને એથી જ મહારાજ કહે છે કે જ્યારે આ જીવ આ જગતમાં જન્મ ધારણ કરે છે ત્યારે પરમાત્મા પોતે પ્રગટ બિરાજતા હોય, પરમાત્માને પામેલા એવા, પ્રગટ પરમાત્માને પામેલા એવા સત્પુરુષો બિરાજતા હોય, અને એ જ વક્તાશ્રીએ જ્યારે વાત કરી છે ત્યારે આજે પણ યોગના માર્ગથી કે ઉપાસનાના માર્ગથી જ્યારે ભગવાનને મળવા પામીએ ઈચ્છીએ ત્યારે પરમાત્મા પ્રગટ પ્રમાણે મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવું પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનારું શાસ્ત્ર એ વચનામૃત શાસ્ત્ર છે, વિશેષ નહીં કહેતા. જે યોગ માર્ગને વિશે જે પ્રાણાયામના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કર્યો છે એ ભગવાન સ્વામીના પ્રભુએ જ્યારે જ્ઞાન પરાકાષ્ઠાને પામે ત્યારે એ પ્રીતિના રૂપમાં પરિણમે, પ્રેમના રૂપમાં પરિણમે, સ્નેહના રૂપમાં પરિણમે, ત્યારે પરમાત્માનું પ્રગટપણું અમંશ અનુભવે આવે છે. એ વાત ભગવાન શ્રી પ્રભુએ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય આ વાત ભગવાન શ્રીહરિની કૃપાથી જીવાત્માને પ્રાપ્ત થાય. એટલા માટે જ વેદો જે કહે નાયમાત્મા પ્રવચને લભ્યો ન મેધયા બહુના શ્રુતેન યમ એવ યેષ વૃણુતે તેને લભ્ય તસ્યૈષ આત્મા વૃણુતે તનુંસ, એ જ વાત ભગવાનની કૃપાથી વેદો કહે છે. પરમાત્માની કૃપાથી જ સ એવો ઉપાય, સ એવો ઉપેય, પરમાત્મા જ પોતે ઉપાયરૂપ બને, પરમાત્મા ત્યારે ઉપેયરૂપ બને, પરમાત્મા થકી જ પરમાત્માની પ્રાપ્તિ, ઇન્દ્રિયો અંતઃકરણની પરમાત્મા રૂપતા જ્યારે પામી જાય ત્યારે પરમાત્માનું દર્શન થાય છે. એ જ વાત વચનામૃતને વિશે મહારાજ બહુ સરસ રીતે કીધી છે, વિશેષ વિસ્તાર નહીં કરતા. ભક્તનો દેશ વિદાશથી જ્યારે સંતો ભક્તો આ બધા પધાર્યા છો ત્યારે એટલું જરૂર કહીશ કે પૂજ્ય મહંત સ્વામીએ, પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, જાદવજી ભગત વગેરે સંતોએ મળીને, જે ભુજ મંદિરના સર્વે કમિટી સભ્યોએ મળીને, સમસ્ત કચ્છ પ્રદેશના સત્સંગીઓએ મળીને જે આયોજન કર્યું છે, અને એમાં પણ જે વચનામૃતને વિશે આવો જે દિવ્ય જે સંદેશ રહ્યો છે એ વિશ્વમાં પહોંચાડ્યો છે, અને હું સનાતન ધર્મના દરેક મહાપુરુષોને, વિદ્વાનોને, સંતોને, ભક્તોને એ કહીશ કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણને સમજવા હોય, યા રામ રૂપે સમજવા હોય, કૃષ્ણ રૂપે સમજવા હોય, શિવ રૂપે સમજવા હોય, માતાજી રૂપે સમજવા હોય, યથા જે શ્રદ્ધા હોય એ રીતે સમજવા હોય તો તટસ્થતાથી વચનામૃતનો અભ્યાસ કરે છે, એને પોતપોતાના ઈષ્ટદેવને વિશે શ્રદ્ધા ભક્તિ પ્રગટ થાય છે, અને જે કઈ વિવાદનું વાતાવરણ હોય ત્યાં સંવાદની ભૂમિકા રચાય છે, એ વચનામૃતના માધ્યમથી એમાં કોઈ શંકાને સ્થાન નથી.